डिवेंचरना हिसाबोमां आपणे टेक्स्टबुकना स्वाध्याय 2 ना चार मोटा दाखलाओनो अभ्यास करीए। ए पहला आपणे ए दाखलाओ माटेनी जरूरी थियरी थोड़ीक समझिए। जो बे अलग अलग मुद्दाओ छे, एक डिवेंचरना नाणा परत करवानी रीत અને બીજું ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે આપણે નાણાકીય રકમની વ્યવસ્થા કઈ રીતે ઊભી કરશું। તમે ડિબેન્ચરના નાણાં પરત કરવા છે તો એના માટેનું જરૂરી ભંડોળ ઊભી કરવાની વ્યવસ્થા એક જુદી બાબત છે અને ડિબેન્ચરના નાણાં પરત કરવાની રીત એ જુદી બાબત છે। હવે નાણાં પરત કરવા માટેનું ભંડોળની વ્યવસ્થા ત્રણ રીતે થઈ શકે। એક નવા શેર કે ડિબેન્ચર બહાર પાડી અને એમાંથી જે નાણાકીય ભંડોળ મળે એનો ઉપયોગ આપણે જૂના ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે કરી દઈએ। એટલે નવા શેર કે ડિબેન્ચર બહાર પાડી અને ભંડોળ ભેગું કરવાનું, એનો ઉપયોગ ડિબેન્ચર પરત કરવા માટે કરી દેવાનો। ઓકે, બીજો પોઈન્ટ છે મૂડીમાંથી ડિબેન્ચરના નાણાં પરત કરવા અને ત્રીજો પોઈન્ટ છે નફામાંથી ડિબેન્ચરના નાણાં પરત કરવા। હવે જો મૂડીમાંથી ડિબેન્ચરના નાણાં પરત થતા હોય કે નફામાંથી ડિબેન્ચરના નાણાં પરત થતા હોય, બંને પરિસ્થિતિમાં એક વસ્તુ કોમન છે। શું આ કોમન છે? વસ્તુ બરોબર યાદ રાખજો, જે નાણાકીય વર્ષમાં ડિબેન્ચરના નાણાં પરત કરવા છે એ નાણાકીય વર્ષની શરૂઆતમાં તમારે 30 દિવસ પસાર થાય ત્યાં સુધીમાં, મેક્સિમમ 30 દિવસ, નાણાકીય વર્ષ 1417-31-18 માં ડિબેન્ચરના નાણાં પરત કરવા છે તો 17-18 ના નાણાકીય વર્ષમાં ડિબેન્ચરના નાણાં પરત કરવા હોય તો 30-4-17 સુધી, એટલે કે ડિબેન્ચર પરત કરવાના નાણાકીય વર્ષની શરૂઆતથી લઈ અને એક મહિના સુધી, મેક્સિમમ એક મહિના સુધી 30 એપ્રિલ સુધી તમારે દાર્શનિક કિંમતના ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 15% રકમનું રોકાણ કરવું પડે। પહેલો પોઈન્ટ જુઓ, ડિબેન્ચરના નાણાં મૂડીમાંથી પરત કરવા હોય કે ડિબેન્ચરના નાણાં નફામાંથી પરત કરવા હોય, કોઈ પણ રીતે તમારે ડિબેન્ચરના નાણાં પરત કરવા, નાણાં પરત કરવા માટે ભંડોળની વ્યવસ્થા કરવી હોય કોઈ પણ રીતે મૂડીમાંથી કે નફામાંથી, તમારે જે નાણાકીય વર્ષમાં ડિબેન્ચરના નાણાં પરત કરવા હોય એ નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારથી લઈ 1-4 થી લઈ અને 30-4 સુધીમાં, એટલે કે 30 દિવસ સુધીમાં એક મહિનામાં તમારે દાર્શનિક કિંમત, ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 15% રકમનું રોકાણ કરવું પડે। ઓકે, અને રોકાણ વેચી એમાંથી નાણાંની આવક મળે, એ રોકાણ ઉપર આપણને વ્યાજ મળે, ક્લિયર? અને બીજો પોઈન્ટ, જો મૂડીમાંથી તમારે ડિબેન્ચરના નાણાં પરત કરવાની વ્યવસ્થા કરવાની હોય તો વર્ષના અંતે, સાંભળજો બરોબર, વર્ષના અંતે ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 25% રકમ નફા નુકસાનના પત્રકમાંથી સામાન્ય અનામતમાં ટ્રાન્સફર કરવાની રહે, અને જો નફામાંથી ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે વ્યવસ્થા કરવાની હોય તો વર્ષના અંતે ડિબેન્ચરની જે કુલ દાર્શનિક કિંમત છે એના 100% રકમ નફા નુકસાનના પત્રકમાંથી ડિબેન્ચર પરત અનામત ખાતે ટ્રાન્સફર કરવાની રહે। આ જે બધા દાખલાઓ છે એ પરીક્ષામાં આજ સુધી પૂછાયા નથી, એટલે એની નમૂનારૂપ આમ નોંધોમાં નથી જતા, દાખલા ગણતા હશું ત્યાં જ તમને સમજાઈ જશે, પણ આજે મેં પોઈન્ટ કીધા એ બરોબર યાદ રાખજો, એક 15% રકમનું રોકાણ કરવું પડે જો મૂડીમાંથી નાણાં પરત કરવાની વ્યવસ્થા કરવાની હોય કે નફામાંથી નાણાં પરત કરવાની વ્યવસ્થા કરવાની હોય ડિબેન્ચર પરત કરવા માટે, તો 15% રકમનું રોકાણ કરવું પડે દાર્શનિક કિંમતના, ક્લિયર? ક્યારે કરવું પડે? જે નાણાકીય વર્ષમાં ડિબેન્ચર પરત કરવાના હોય એ નાણાકીય વર્ષ શરૂ થાય એના 30 દિવસ સુધીમાં, ક્લિયર? અને બીજો પોઈન્ટ કે જો મૂડીમાંથી ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય તો વર્ષના અંતે ડિબેન્ચરની દાર્શનિક કિંમતના 25% રકમ નન્નુના પત્રકમાંથી ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવે, અને જો નફામાંથી ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય તો વર્ષના અંતે ડિબેન્ચરની દાર્શનિક કિંમતના 100% રકમ નન્નુના પત્રકમાંથી ડિબેન્ચર પરત અનામત ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે, ક્લિયર? આટલા મુદ્દાઓ યાદ રાખી અને આપણે આ ચાર મોટા દાખલાઓ પૈકી આ વિડીયોમાં આપણે 21મા દાખલાનો અભ્યાસ કરીએ। દાખલા નંબર 21, નુપુર લિમિટેડની આમ
अनुकूल लिमिटेड ने नुपुर लिमिटेड 1 એપ્રિલ 2013 ના રોજ ₹100 નો એક એવા 9% 16,000 ડિબેન્ચર 10% પ્રીમિયમે બહાર પાડ્યા એટલે 10% એટલે ₹100 મૂળ કિંમત ના 10% કરો એટલે ₹10 પ્રીમિયમ મૂળ કિંમતમાં એડ કરી દો એટલે ₹110 ના ભાવે તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે 16,000 ડિબેન્ચર અને ₹110 ના ભાવે ડિબેન્ચર બહાર પાડ્યા એની બે આમ નોંધ થશે આમનોન નું ફોર્મેટ પહેલા તૈયાર કરી લઈએ નુપુર લિમિટેડ ની આમનો તારીખ વિગત ખાતાવાહી પાના નંબર ઉદાહરણ એક એપ્રિલ 2013 1 એપ્રિલ 2013 રૂપિયા 100 નો એક એવા 16,000 ડિબેન્ચર 10% ના પ્રીમિયમે બહાર પાડ્યા હવે પ્રીમિયમે બહાર પાડીએ ડિબેન્ચર પહેલી આમદનમાં આપણને રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર 16,000 ડિબેન્ચર 110 રૂપિયા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 17,60,000 ઓકે બેંક ખાતે ઉધાર તે ડીબી અરજી મંજૂરી ખાતે જમા 17,60,000 1 એપ્રિલ 2013 ડિબેન્ચર બહાર પડ્યા હવે આજ તારીખે 1/4/2013 ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 17,60,000 તે 9% ડિબેન્ચર ખાતે જમા 9% ડિબેન્ચર ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા અહીંયા ₹100 દેવું આવશે અને અહીંયા ₹10 પ્રીમિયમ આવશે એટલે 16,00,000 દેવું ને 1,60,000 પ્રીમિયમ તો આ બે ડિવેન્ચર બહાર પાડવાની આમદન થઈ ઓકે હવે 31 માર્ચ 2018 ના રોજ પરત કરવાના છે ડિવેન્ચર હવે 31/3/18 પરત કરવાના છે તો 1/4/17 થી 31/3/18 આ નાણાકીય વર્ષમાં પરત કરવાના છે એવું સાબિત થાય 31/3/18 પરત કરવાના છે તો 31/3/18 પરત કરવાના હોય તો આ નાણાકીય વર્ષમાં ડિબેન્ચર પરત કરવાના થયા અને જે નાણાકીય વર્ષમાં ડિબેન્ચર પરત કરવાના હોય એ વર્ષ શરૂ થાય અને 1 મહિનો મેક્સિમમ 1 મહિનો એટલે 30/4/17 ના રોજ ડિબેન્ચર ની કુલ દાર્શનિક કિંમત આ પ્રીમિયમ મૂડી નફો છે આ દાર્શનિક કિંમત કુલ દાર્શનિક કિંમત એના 15% રકમ નું રોકાણ કરવું પડે એટલે 16,00,000 ના 15% એટલે કે 2,40,000 નું રોકાણ કરવું પડે 30/4/17 ક્લિયર હજી આ મૂડીમાંથી પરત કરવાના છે કે નફામાંથી તો આપણે વાંચ્યું જ નથી આ 31/3/18 પરત કરવાના છે એટલું વાંચ્યું એટલે ખબર પડી આ વર્ષમાં પરત કરવાના જે વર્ષમાં પરત કરવાના હોય એ વર્ષ શરૂ થાય અને 1 મહિનો જવા દેવાનો મેક્સિમમ 30/4/17 સુધીમાં કુલ દાર્શનિક કિંમતના 15% રકમનું રોકાણ કરવું પડે જો મૂડીમાંથી પરત કરવાના હોય કે નફામાંથી પરત કરવાના હોય કોઈ પણ પરિસ્થિતિમાં આમ નોંધ તો આવે છે પણ હવે આપણે રકમ વાંચી લઈએ કે કઈ રીતે પરત કરવાના છે જુઓ ત્રીજી જ લાઈનમાં લખ્યું છે કે જાહેર ભરણું પૂરેપૂરું ભરાઈ ગયું હતું બીજી લાઈન છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નક્કી કર્યું કે 31 માર્ચ 2018 ના રોજ જરૂરી રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવી અને ડિબેન્ચર્સ મૂડીમાંથી પરત કરવા ક્લિયર તેઓએ એમ પણ નક્કી કર્યું હતું કે જરૂરી રકમનું ડિબેન્ચર પરત રોકાણ
तारीख 30 एप्रिल 2017 ना रोज करूं, जो 30 एप्रिल 2017 ना रोज करूं, आ तो आ रकम नी आगळ वाईचवन खबर पड़ी, पण आपणे तो बीजी लाइन थी समझी गया था कि 31 मार्च 2018 परत करवा होय तो आ नाणाकीय वर्ष में परत करवाना छे। ए नाणाकीय वर्ष शुरू थाय अने एक महीनो जवा दे एटले 30/4/17 सुधी में तमारे रोकाण करवू पड़े, बराबर 15% रकम नु जरूरी रकम एटले 15% डिबेंचर नी दार्शनिक किंमत 16 लाख, एना आपणे 15% करीए एटले 2,40,000 डिबेंचर परत रोकाण खाते उधार, डिबेंचर परत रोकाण खाते उधार 2,40,000 अने ते बैंक खाते जमा 2,40,000। ओके आरोपण पे हवे आवा रीते बीजी एक सूचना छे, बराबर जुओ के डिबेंचर परत करवानी तारीखे रोकाणो वेची दीधा એટલે 31/3/18 આ રોકાણ વેચી દીધા। હવે અચ્છા આ રોકાણ કર્યું એટલે રોકાણ નામની મિલકત ધંધાકીય એકમમાં આવશે અને નાણાં જશે એટલે બેંક આપનાર બેંક ખાતું જમા। હવે આ રોકાણ વેચી દીધા, રોકાણ વેચી દીધે એટલે એનાથી ઊંધી આમદન થઈ જશે, નાણાં મળશે આપણને બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 2,40,000 ते डिवेंचर परत ना रोकाण खाते जमा 2,40,000। रोकाण कर्यु अने जे तारीखे डिवेंचर ना नाणा परत करवाना था ए तारीखे रोकाणो वेची दीधा। हवे मूडीमांथी परत करवाना छे आ रोकाणो, सॉरी मूडीमांथी परत करवाना छे आ डिवेंचर माटे डिबेंचर नी जे कुल दर्शनिक किंमत छे 16 लाख, एना 25% एटले के 4 लाख रुपया नफा नुकसान ना पत्रक माथी नन्नू ना पत्रक खाते उधार 4 लाख, ते डिबेंचर परत अनामत खाते जमा 4 लाख, બરાબર। મૂડીમાંથી ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે એટલે જે તારીખે નાણાં પરત કરવાના હોય એ તારીખે કુલ દર્શનની કિંમતના 25% રકમ નન્નુના પત્રકમાંથી ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ ગયા। હવે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમદન કરશું તો અહીંયા જો આ જે ડિબેન્ચરનું દેવું જમા કર્યું છે એ હવે રદ કરશું, 9% ડિબેન્ચર ખાતે ઉધાર 16 લાખ દેવરદ કરી અને તે ડીબી હોલ્ડર ખાતે જમા 16 લાખ, આજ તારીખે ડીબી હોલ્ડર ખાતે ઉધાર 16 લાખ, બેંક ખાતે જમા 16 લાખ, અને સાવ છેલ્લે જ્યારે ડિબેન્ચરના નાણાં પરત થઈ જાય ત્યારે આ પરત અનામતની જે રકમ છે એ સામાન્ય અનામત ખાતે ટ્રાન્સફર કરી દેવાની, એટલે ડીબી પરત અનામત ખાતે ઉધાર 4 લાખ, તે સામાન્ય અનામત ખાતે જમા 4 લાખ, ક્લિયર। આ ડિબેન્ચર બહાર પાડવાની બે આમનો, પછી જે તારીખે ડિબેન્ચર ના નાણાં પરત કરવાતા એ નાણાકીય વર્ષમાં વર્ષ શરૂ થાય અને એક મહિનો મેક્સિમમ 30/4/17 સુધીમાં દર્શનિક કિંમતના 15% રકમનું રોકાણ કર્યું, રોકાણ કર્યું એટલે રોકાણ નામની મિલકત ધંધાકીય એકમમાં આવે, નાણાંની જાવક થાય બેંક આપનાર બેંક ખાતે જમા, એ રોકાણો ડિબેન્ચર પરત કરવાના હોય એ તારીખે રોકાણો વેચી દીધે ત્યારે ઊંધી આમદન,
રકમ મળે, બેંક ખાતે ઉધાર, રોકાણ ધંધામાંથી જાય એટલે રોકાણ ખાતે જમા, હવે મૂડીમાંથી ડિબેન્ચરના નાણા પરત કરવાના છે એટલે દાર્શનિક કિંમતના 25% રકમ નન્નુના પત્રકમાંથી પરત અનામત પર ટ્રાન્સફર કરી દીધી, આ યોજના પૂરી થઈ ગઈ. હવે ડિબેન્ચરના નાણા પરત કરવા માટે આ દેવું રદ કર્યું, હોલ્ડર ખાતે જમા, હોલ્ડર ખાતે ઉધાર, એ બેંક ખાતે આપનાર બેંક, ક્લિયર? અને હવે આ પરત અનામતની બધી જ રકમ સામાન્ય અનામતમાં ટ્રાન્સફર કરી દેવાય. થેન્ક યુ.